હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુ પરવર્તી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ સાતના વિદ્યાર્થી મિત્રો, કે અગાઉ કે તમે ઇતિહાસના ઘણા બધા પાઠો ભણી ચૂક્યા છો કે ભાઈ પહેલાના સમયમાં છે રાજાશાહી કેવી રીતે ચાલતી, કઈ સત્તાએ કેટલા વર્ષ સુધી શાસન ચલાવ્યું. છેલ્લે તમે બીજા પાઠમાં જેમાં મુગલ સત્તાઓ રાજપૂત યુગ એની પણ ચર્ચા વિચારણા કે ચાલો તમે અભ્યાસ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, આજે એક નવા પાઠ તરફ આપણે આગળ વધીએ છીએ. પાઠ ચાર, મધ્યયુગની સ્થાપત્ય, શહેરો, વેપારી અને કારીગર. કારણ કે પાઠની શરૂઆત કરતા પહેલા આપણને એ ખાસ ખ્યાલ હોવો જોઈએ કે પાઠનો અર્થ શું થાય. અને અહીંયા જો મધ્યયુગની વાત કરે છે, કેની વાત કરે છે? મધ્યયુગ. એટલે મધ્યયુગ દરમિયાનના સ્થાપત્ય. જો હમણાં આપણે એનો અર્થ સમજો, આપણો પ્રશ્ન થાય સર સ્થાપત્ય દેશ તો કોઈ પણ પ્રકારનું એ બાંધકામ કે જે ચોક્કસ વ્યાખ્યા પણ આપણે આગળ જોઈએ, જેમાં એ મધ્યયુગ દરમિયાન કયા કયા સ્થાપત્ય રચના થઈ, એ સમયે જે કઈ રાજા મહારાજાઓ કે જેને નવા શહેરોની જે રચના કરી, એ એમાં જ એ મધ્યયુગ દરમિયાન જે કઈ આપણે આપણને ખબર છે કે એ સમયે ઘણા બધા ચીન વસ્તુના વેપાર ધંધાઓ એ ચાલતા, તો એ સમયના વેપારી લોકો અને એ ચીન વસ્તુઓ તૈયાર કરનાર જે કાંઈ કારીગર વર્ગ જે છે તો એનો સમાવેશ થાય છે. તો આ મધ્યયુગ દરમિયાન જે સ્થાપત્ય રચના થઈ, જે કાંઈ વેપાર ધંધાઓ ચાલ્યા, કેવા કારીગરો હતા, લોકો પાસે કેવી કલાઓ હતી, તેનો વિગતપૂર્ણ છે આજે આપણે તેનો અભ્યાસ કરીશું. ખાસ વિદ્યાર્થી મિત્રો, દરેક પોતાનું પાઠ્ય પુસ્તક લઈને બેસશે કે જેનાથી તમે જે દરેક બાબતો છે એ તમને ખાસ ખ્યાલ આવે. પાઠની શરૂઆત કરી, પહેલો મુદ્દો કયો છે કે ભાઈ મધ્યયુગીન સ્થાપત્ય, ભાઈ મધ્યયુગ દરમિયાન જે સ્થાપત્ય રચના થઈ દુનિયા ટૂંકમાં આપણે પરિચય આપે છે, એટલે કે એની પ્રસ્તાવના જોઈએ તો ભારતીય શિલ્પ સ્થાપત્ય કલાઓની અનોખો અને લાંબો ઐતિહાસિક વારસો છે. કારણ કે ભારતનો વારસો જો ઐતિહાસિક દ્રષ્ટિ ઐતિહાસિક છે કે જેની પાસે કંઈક ઇતિહાસ એ જોડાયેલો હોય છે. ભારત કલા અને સ્થાપત્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા લીધે આખા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. કારણ કે ભારતની જો કલા અદ્રશ્ય દરેક પ્રકારની હસ્તકલાઓ જોઈ, હસ્તકલાને હાથ કારીગરી વડે જે કે વસ્તુ તૈયાર કરવામાં આવતી હોય, એ પછી લાકડા પરની કલા હોય, કોઈ પાષાણની એટલે કે કોઈ પથ્થર પરની કોઈ કલા છે, કોઈ ધાતુ પરની કોઈ કલા હોય છે, ચર્મ ઉદ્યોગ એટલે કે ચામડા પરની કોઈ કલા છે, મોતી કારીગરી અથવા તો હરેક પ્રકારની જે કલાનો સમાવેશ થાય છે કે જે આખા ભારત સિવાય વિશ્વના દેશોમાં પણ પ્રસિદ્ધ પામ્યું છે. અને પ્રાચીન સમયથી શરૂ કરી વિવિધ સમયગાળા દરમિયાન વિવિધ પ્રાંતોમાં મળેલી દરમિયાન સ્તૂપો તથા સ્તંભ લે, જો ખાસ કરી મળેલું કે મળેલી શરૂઆત કરી નાખવાનું ચંદ્રગુપ્ત મૌર્ય કે જેને એ મૌર્ય શાસન છે સ્થાપ્યું હતું, અને તેના સમયમાં એને સ્તૂપો અને સ્તંભલેખો બનાવ્યા હતા. સ્તૂપોની ગ્રંથિ કેટલી તો ખ્યાલ છે તમને? તો કે ખાસ બૌદ્ધ ધર્મના જે કઈ અવશેષો એટલે કે ભગવાન બુદ્ધના જે કઈ અવશેષોને પ્રાપ્ત થાય, શરીરના જે કઈ અંગો પ્રાપ્ત થાય એને શું કરવામાં આવે છે? તો કે ખાસ કરીને એક અંડાકાર સ્વરૂપ રચના કરવામાં આવે છે કે જે અર્ધગોળાકાર સ્વરૂપે હોય છે, અને એ અંડાકાર સ્વરૂપે છે કે જેમાં વચ્ચેના ભાગમાં જો કે જ્યાં એ ભગવાન બુદ્ધના અવશેષો છે રાખવામાં આવે છે. આપણે કેમ જોઈએ છે ડાર્કમેનમાં મધ્યમાં મંગળો છે, આપણે ખાસ ખ્યાલ છે કે ભાઈ ઊંટા પીછી યાદમાં છે કે જે સાંજા છે એ ખબર પડે એ સુખીના એ સુખમાં શું હોય છે તો ભાઈ ભગવાન બુદ્ધના જે અવશેષો જોવા મળે છે. નાખું છે શિલ્પ એટલે કે સ્થાપત્યનું છે એ રચના થયેલી તમને જે જોવા મળે છે. જો આગળ પાઠ પર જેમ આગળ વધશે ભણવાનું આવશે. એ ઉપરાંત સ્તંભલેખો તમને ખ્યાલ છે કે આજના ધોરણમાં તમે ભણી ચૂક્યા છો કે મોટાભાગના મંદિરોને ઊભું રાખવા માટે
સ્તંભોની રચના કરવામાં આવતી હોય છે અને એ સ્તંભોમાં પણ જો કે ઘણી બધી કાર્યરત છે એ તમને જે જોવા મળે છે જે સ્તંભનો પણ મહત્વ છે અથવા તો એ સ્તંભો ઉપર પણ જો તમને રાજા મહારાજાનું જે લખાણો છે કરાતા જોવા મળશે કે ભાઈ રાજાનો પરિચય હોય રાજા જીવન ચરિત્ર હોય અથવા રાજાએ ક્યાં કરેલા એના વિજયના જે કાંઈ ચિહ્નો છે તો દરેક વસ્તુ જો એ સ્તંભો ઉપર છે ક્રિયા કરાવતા હોય છે અને શું કહેવાય સ્તંભ લેખ એટલે કે સ્તંભ ઉપર લખવામાં આવતા લેખ એને શું કહેવાય સ્તંભ લેખ કહે છે એ ઉપરાંત અનુમણી યુગ દરમિયાન ગાંડા અને મથુરા શૈલીમાં પણ એક સ્તૂપો તેમજ ગુપ્ત સમય દરમિયાન રાજમહેલ સ્તૂપો સ્તંભો વિહારો ભવનો તથા મંદિરોનું નિર્માણ થયું હતું કારણ કે એ સમયમાં ગાંડા શૈલીમાં જો ઘણા બધા સ્થાપત્ય રચના થઈ જેમાં કાશ્મીર સ્તંભ એ સ્તૂપોની રચના સ્થાપત્યની રચના એ સમયમાં થયેલી જોવા મળે છે મધ્યયુગ દરમિયાન પાક પ્રતિહાર રાષ્ટ્રકૂટ રાજપૂત અને દિલ્હી સલ્તનત તથા મુગલ સામ્રાજ્ય દ્વારા વિવિધ સ્થાપત્યો ખાસ કરીને બંધાય એ સ્થાપત્યોને જોવા મળે છે કે જેના એ બાંધવામાં આવેલા સ્થાપત્યોમાં વાવ તળાવ મંદિર મસ્જિદો વગેરે મોટા પ્રમાણમાં છે કારણ કે ખાસ કરીને મુગલ સત્તા અને એ મુગલ શાસનકાળ દરમિયાન જો તો ખાસ કરીને અકબર અને શાહજહાં કે જેના અગ્ર પ્રધાન એ સ્થાપત્ય રચના કરી હતી કારણ કે એ સમયે જે કંઈ રાજા મહારાજા હતા તેઓ નહીં પણ માત્ર રાજ્યના વહીવટ કરો રાજ્યમાં શાસન ચલાવો પણ એ રાજા મહારાજાઓ સ્થાપત્યના પણ શોખીન હતા એ મોટા મોટા કિલ્લાઓ મોટા મોટા મહેલો છે અથવા તો રાજમહેલો છે એ ઊભા કરતા હતા અને એ સમયે ખાસ કરીને વાવ વાવ તમે જોઈ છે વિદેશ બેઠો મોટા ભાગે પાણીના સંગ્રહ કરવા માટે થઈને જમીનના નીચેના ભાગમાં દાદરા સ્વરૂપે કે જે પાણીની રચના છે એટલે વાવની રચના કરવામાં આવી હોય છે કે જેમાં ચોમાસુ સતત મોટા ભાગનું પાણી છૂટાય એમાં જમા થતું હોય છે અને ગામના બધા લોકો છે વાવમાંથી પાણીનો ઉપયોગ કરી શકતા એ સમયે વાવ તળાવ મંદિર અને મસ્જિદો પણ વગેરે મોટા પ્રમાણમાં છે ભારતના વિવિધ પ્રાંતોએ વારસામાં મળેલી એ સ્થાપત્ય કલાને પોતપોતાની રીતે વિકસાવી છે કારણ કે આપણે ખબર છે કે બધા અલગ અલગ શાસન ધર્મના જે કે શાસન આવી ચૂક્યા છે કે જે રાજા મહારાજાઓએ અલગ અલગ કાર્યક્રમ દ્વારા અલગ અલગ શૈલીમાં જે સ્થાપત્ય રચના કરી હતી ઓકે મંદિરો બનાવ્યા ઓકે વાવ ઓકે કુવાઓ ઓકે કિલ્લાઓ ઓકે રાજમહેલો ઓકે મસ્જિદો અલગ અલગ સ્થાપત્ય રચના થયેલી તમને જોવા મળે છે અને જે દરેક રાજ્યમાં જે પોતપોતાના પ્રાંતમાં છે એ વારસામાં મળેલી એ સ્થાપત્ય કલાને પોતપોતાની રીતે વિકસાવી છે હરેક રાજ્યમાં અલગ અલગ પ્રાંતમાં જે કયા રાજ્ય મહારાજાઓ થઈ ચૂક્યા છે એ રાજ્ય મહારાજાઓએ પોતપોતાની રીતે વિકાસ સાધ્યો છે ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ તો કે શિલ્પકલા શિલ્પકલા એટલે શું તો કે શિલ્પીના મનમાં શિલ્પ એટલે કે જે કારીગર જે છે કે જે શિલ્પના મનમાં જાગતા ભાવોને છીની અને હથોડી વડે પાસા એટલે કે પથ્થર લાકડા પર કે કોઈ ધાતુ પર ગંડાટી કરવાની કળા એટલે કે જે પોતાના મનના ભાવને શું કરે છે અંકિત કરે છે કોના વડે અથવા છીને હથોડી વડે જો ઘણા બધા આપણા મકાનના બાંધકામ થતા હોય ત્યાં મંદિરનું નિર્માણ થતા હોય તો જો ઘણા બધા કાર્યક્રમ આપણે જોઈએ છીએ ઘણા બધા ફિલ્મોમાં પણ આ ડિસ્કવરી ચેનલમાં પણ આપણે જોઈએ છીએ કે છીની અને હથોડી વડે જો કે રચના કરે છે સ્તંભો બનાવતા હોય છે કોઈ મૂર્તિનું સર્જન કરે છે આજે જો તમે ઘણા બધા મંદિરોમાં દર્શન કરવા માટે જાઓ છો તો એ મંદિરોમાં એવું છે કે દેવી દેવતાઓ જે કંઈ મૂર્તિ જે છે એ કોણ બનાવે છે તો ત્યાં કાર્યકર શિલ્પી જ બનાવે છે કે જે પોતાના મનના ભાવોને ઉત્પન્ન કરે છીને હથોડી વડે કોઈ લાકડા ઉપર કોઈ પથ્થર ઉપર અથવા કોઈ ધાતુ ઉપર છે એ કાર્ય કરે છે એ કલા એટલે શું તો કે ભાઈ શિલ્પકલા ત્યારબાદ સ્થાપત્ય સ્થાપત્ય એટલે કે ભાઈ જેને બીજા અર્થમાં શિલ્પશાસ્ત્ર શબ્દમાં પ્રયોગ થાય છે કે સ્થાપત્ય તમે શિલ્પશાસ્ત્ર પણ કહી શકો છો અને એ સ્થાપત્યનો જો સરળ અર્થ કરીએ તો શું થાય તો કે બાંધકામ શું થાય બાંધકામ એટલે સ્થાપત્ય સરળ જો તો બાંધકામ કેવો છે કોઈ પણ પ્રકારનું બાંધકામ એ મંદિર હોય મસ્જિદ હોય કોઈ રાજમહેલ છે કોઈ કિલ્લો છે કોઈ મિનારા છે કોઈ મોટા દરવાજા છે તો એ દરેક વસ્તુ શું છે તો કે બાંધકામ કહેવાય છે એટલે જે કાંઈ ચીજ વસ્તુનું બાંધકામ
સમાન થાય છે એને શું કહેવાય સત્ય કહેવામાં આવે છે ત્યાર જેમાં ઘણોઘણો સમાસ થાય તો ઘણા બધા શબ્દો લીધા હવે મકાનો નગરો કુવાઓ કિલ્લાઓ મિનારાઓ મસ્જિદો ઉપરાંત જે કે મકબરાઓ વગેરેના છે એ બાંધકામને શું કહેવાય છે સ્થાપત્ય કહેવાય છે તો જે કે એક ચીજ વસ્તુ જે કે રચના કરવામાં આવે છે રાજા મહારાજા દ્વારા એ વસ્તુ શું બને છે સ્થાપત્ય કહે છે સ્થાપત્ય કરવામાં નિપુણ વ્યક્તિને સ્થપતિ કહે છે શું કહેવાય છે સ્થપતિ છે જેને કહેવામાં આવે છે સ્થપતિ એટલે કે એની સ્થાપના કરનાર વ્યક્તિ કે જે કોઈ સ્થાપત્ય માની લો કે મંદિર નિર્માણ કરે છે તે મંદિર શું બને છે સ્થપતિ બને છે કોઈ મસ્જિદનું નિર્માણ કાર્ય કરે છે તે મંદિર સોરી મસ્જિદનું નિર્માણ કાર્ય કરે છે તે શું બને છે સ્થપતિ બને છે કે જે સ્થાપના કરે છે એને શું કહેવાય છે સ્થપતિ કહેવામાં આવે છે ત્યારબાદ આગળ વધીએ તો ભારતના સ્થાપત્ય કે ચાલો ભાઈ આપણે સ્થાપત્યનો અર્થ જોઈએ કે સ્થાપત્ય કોને કહેવાય કે ભાઈ બાંધકામને આપણે સ્થાપત્ય કહીએ તો ચાલો ભાઈ ભારતમાં કયા સ્થાપત્ય છે કે જે ખૂબ જ મહત્વના છે અથવા વિશ્વ કક્ષાએ છે તેની બધી ગણના આપો તો ઘણું બધું મહત્વ પણ ધરાવે છે તો જો મહત્વને જે કંઈ આપણા સ્થાપત્ય ભારતના જે છે એની અહીં આપણે ચર્ચા કરવામાં આવી છે જેમાં ઈસવીસન 700 થી લઈને ઈસવીસન 1200 સુધી રાજકોટ યુદ્ધ ક્યાં સુધી 700 થી લઈને 1200 સુધી કે 700 થી લઈને 1200 સુધી રાજકોટનું શાસન હતું અને એ રાજકોટ યુગે એ સ્થાપત્યમાં મંદિરની નાગરશૈલી ઉત્તર ભારતમાં પ્રચલિત થઈ કઈ નાગરશૈલી કારણ કે એ સમય અલગ અલગ શૈલીમાં છે બાંધકામ થતું જોવા મળ્યું તો એ સમય નાગરશૈલી છે જે ઉત્તર ભારતમાં વધુ પ્રચલિત હતી અને એ સમય જો તો ખજુરાહો મંદિરો પડેલું મેઘરાજ મંદિર તથા સૌરાષ્ટ્રના એ ગોપના મંદિરનો પણ સમાવેશ થાય છે જે સ્થાપત્ય રચના થઈ એ ઉપરાંત દિલ્હી સલ્તનતના સમયગાળામાં ઇસ્લામ સાથે સંકળાયેલ નવી સ્થાપત્ય શૈલી જોવા મળે છે કારણ કે ઘણા બધા મુસ્લિમ શાસકો પણ હતા તો એ મુસ્લિમ શાસકોએ શું કર્યું કે ભાઈ પોતાના ધર્મના પ્રચાર પ્રસાર માટે જઈને એને બધી મસ્જિદો ઉપર નિર્માણ કાર્ય કરાવ્યું જેમાં શરૂઆતમાંથી તેઓએ આરત શૈલી રમવું છે એ સમયમાં જો કઈ શૈલી જોવા મળતી તો ભાઈ આરત શૈલી છે જોવા મળતી હતી અને આ સ્થાપત્યમાં મસ્જિદ મકબરા અને રોજા એમ ત્રણ સ્થાપત્યો મુખ્ય છે કેટલા સ્થાપત્યો તો એ ત્રણ સ્થાપત્ય કયા કયા તો કે ભાઈ મસ્જિદ મકબરા અને રોજા જે ત્રણ મુખ્યના સ્થાપત્યો છે દિલ્હી સ્થાપત્યમાં જો તો કારણ કે દિલ્હી ક્ષેત્રમાં પણ એને ઘણા બધા સ્થાપત્ય રચના કરેલી જેમાં જામા મસ્જિદ કુતુબ મિનાર હોજે ખાસ અલાઈ દરવાજા તેમજ શ્રીનો કિલ્લો કે જે મુખ્ય છે કારણ કે એ સમયે મુસ્લિમ શાસકોએ પણ ઘણા બધા સ્થાપત્ય રચના કરી એ સ્થાપત્ય રચનામાં ઘણા બધા મંદિરો સોરી ઘણા બધા મસ્જિદો રોજાઓ મકબરા કે જેનું નિર્માણ કાર્ય કરાવ્યા અને ખાસ કરીને દિલ્હી સ્થાપત્યમાં જો તે જામા મસ્જિદ કુતુબ મિનાર હોજે ખાસ અલાઈ દરવાજા શ્રીનો કિલ્લો કે જે મુખ્ય છે ફિરોઝ તુગલક બનાવેલ મસ્જિદો અને નહેરો વિશિષ્ટ છે કારણ કે જો દરેક રાજા મહારાજા અલગ અલગ શૈલીમાં જે સ્થાપત્ય રચના કરાવે એમાં ખાસ કરીને છે ફિરોઝ તુગલકે શું કર્યું તો કે એને અલગ શૈલીમાં મસ્જિદો બનાવી અને નવા નવા નહેરોનું છે એટલે એ નગરોનું છે એ શરૂઆત કરી અને ગુજરાત બંગાળ અને મારવાના મુસ્લિમ શાસકોએ આ સમયમાં અનેક સ્થાપત્યો તૈયાર કરાયા છે અને એ સમય બંગાળમાં જો મારો જો ઘણા મુસ્લિમ શાસકો હતા કે જે મુસ્લિમ શાસકોએ આ સમયમાં શું કર્યું અનેક સ્થાપત્ય એ તૈયાર કર્યા અને જેમાં અમદાવાદનો ભદ્રનો કિલ્લો અને જામા મસ્જિદ તેમજ બંગાળની સોના મસ્જિદ બધીના છે નમૂચો બાંધકામ એવા છે કે આખા ભારતમાં એ પ્રસિદ્ધ બંગાળ જોવા મળે છે કારણ કે ખાસ કરીને ગુજરાત અને ગુજરાતનો અમદાવાદ કે જેમાં અમદાવાદનો ભદ્રનો કિલ્લો જામા મસ્જિદ તેમજ બંગાળની જે સોના મસ્જિદ જે છે જે ખૂબ જ અગત્યના સ્થાપત્ય છે એ કહેવામાં આવે છે તેમજ આ સમયે હિન્દુ સ્થાપત્યમાં રાણા કુંભાઈ બનાવેલ કુંભલગઢનો દુર્ગ અને ચિત્તોડ કીર્તિસ્તંભ કે વિજયસ્તંભ એ જે ખૂબ જ અગત્યના છે
જે વિજય સમજો તમને બાજુમાં પાઠ્યપુસ્તકમાં ચિત્ર આપેલું છે કે પોતાની જે વિજય યાત્રા છે સંપૂર્ણ કરેલી એ વિજય યાત્રાના એ અનુભવના આધારે તમે યાદ આધારે આખો વિજય સમજી એની સાબિતી છે રચના બીજા જીવો કે જેમ આપણે છે એટલે કે વિજય સ્તંભ એ કે જે રાજા મહારાજા છે કે જેને પોતાના સિંહમાં છે એ પરિપૂર્ણ કરે એટલે કે ખાસ કરીને એ સમયમાં ઘણા બધા રાજા મહારાજાઓ પણ એ પોતાને વિજયની જે યાત્રા છે થતી હોય અથવા તો જે કઈ પ્રદેશ સુધી આવતો હોય એની યાત્રા છે મોટો ભાગે કે વિજય સ્તંભ અથવા કીર્તિ સ્તંભ કે જેનું નિર્માણ કાર્ય કરાવો એ આ પાંચો વાત મળે છે ત્યારબાદ આપણે કહીએ તો ભાઈ 13મી સદીનું કોણાર્ક સૂર્ય તેમજ મંદિરોમાં ગર્ભગૃહ એટલે કે મંદિરનો અંદરનો ભાગ
જ્યાં જે કોઈ દેવી દેવતાની મૂર્તિ હોય તે તેમજ અંતરા મંડપ સુગા ચોકી કે મુખ મંડપ એ હોય એટલે કે મંદિર જે વિશિષ્ટતાઓ છે જે તે મંદિરને પ્રદક્ષિણા પદ પણ હોય છે પ્રદક્ષિણા પદ એટલે કે મોટા ભાગ આપણે હોય છે પણ મંદિરની પણ તેમ પ્રદક્ષિણા કર્યું છે તો એ માટે શું હોય છે પ્રદક્ષિણા પદ પણ હોય છે એટલે કે મહાદેવની પૂજા અર્ચના કરવા જે છે પ્રદક્ષિણા પડે છે તો પદ હોય છે પદ એટલે માર્ગ હોય છે અને એ પણ લાલ પથ્થર વતી દિયા કે આ કિલ્લામાં
અંદરના ભાગ કિલ્લા અંદરના ભાગ જોતો શું સ્વાગત છે તો કે દીવાને આમ દીવાને ખાસ રંગ મહેલ જે મનોહર એવી ઇમારત બંધાવી હતી તો એ કિલ્લાની અંદરના ભાગમાં પણ જો કેટલા બધા સ્થાપત્ય રચના કે જે સાંજના પોતાના સમયમાં કરાવી હતી તેની સજાવટ માં જો કે ભાઈ અંદરના જે કે બાંધકામ કર્યા તેની સજાવટમાં આ બધું આકર્ષણ બની એ માટે એને સોનું ચાંદી અને કીર્તિ આ પથ્થરનો અદ્ભુત સમન્વય કર્યો છે ક્યાંક ક્ષેત્રમાં સ્થાપત્યમાં જે સોના ચાંદીનો ઉપયોગ કર્યો હતો ક્યાંક કીર્તિ આ પથ્થરનો પણ ઉપયોગ તેને કરાવ્યો આજ કિલ્લામાં સાંજાની કલાકમાં મ્યુરા સ્તંભ બનાવ્યું હતું કારણ કે એ સમયે જે ઉભા જ એની રાજધાની સ્વરૂપે ખાસ કરી મ્યુરા સ્તંભ જે તૈયાર કરાયું પામ ઈરાકના એ મુસ્લિમ શાસકીય આક્રમણ કરી એ પોતાની સાથે મ્યુરા સ્તંભ પોતાના સંદેશમાં લઈ ચૂક્યો દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી દિવસે જે આ લાલ કિલ્લા પર સુધરે છે ધ્વજવંદન છે કરવામાં આવે છે કે જેના અનુસંધાન આપણે રાષ્ટ્રીય તહેવારનું ઉજવણી કે જે લાલ કિલ્લા પર સાથે આપણે શરૂઆત કરી છે તો વિદેશ મિત્રો આજે આપણે ખાસ કરીને તો કે વિદેશના વિશે માહિતી મેળવી કોણાર્કનું સૂર્ય મંદિર જોયું એ ઉપરાંત તાજમહેલની માહિતી મેળવી અને લાલ કિલ્લા વિશે પણ માહિતી મેળવી દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ જે બાબતો ચાલી છે એનો સંપૂર્ણ અભ્યાસ કરી એ બાબતો છે તમારા બુકમાં લખવાની રહેશે હવે પછીના જે મુદ્દાઓ છે કે જેનો અભ્યાસ હોય આપણે એની પછીના પીરિયડમાં આપણે કરીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને અસ્તુ જય સ્વામિનારાયણ